સ્ટુડન્ટ્સ હેલો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે શું શીખ્યા હતા તમને યાદ છે? હા, આપણે એક્શન પ્લસ આઈએનજી શીખ્યા હતા. તો આજે આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો રિવિઝનમાં હું તમને કહીશ કે અહીં રનની એક્શન થઈ રહી છે, બરાબર? તો જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે શું થાય? તો તમારે શું કહેવાનું મને? રનિંગ. તો આપણે જોઈએ, જો કેટલું સરસ નીકી છે ને? આની અંદર મેં ઘણી બધી એક્શન દોડી છે, બરાબર? તો આપણે વન બાય વન જોઈશું. જો આ એક્શનને જોઈને તમને કંઈક ખબર પડે છે કે સામી હશે? હા, રન. સામી છે રનની. હવે આપણે જ્યારે રનની ક્રિયા ચાલુ હોય તો આપણે શું બોલીએ? રનિંગ બોલીએ. શું બોલીએ? રનિંગ. જુઓ, પછી આસાની છે જમ્પ છે ને? હવે આપણે જમ્પ કરતા હોઈએ ત્યારે આપણે શું બોલીએ? ક્રિયા ચાલુ હોય ત્યારે જમ્પિંગ. શું બોલીએ? જમ્પિંગ. જુઓ, ત્યારબાદ સ્કીપ. શું છે સ્કીપ? સ્કીપ એટલે દોરડા કૂદવા. દેખાય છે ને તમને, બરાબર? હવે તમે પણ જ્યારે દોરડા કૂદતા હોવ ત્યારે તમે ખાલી સ્કીપ કહો ના, શું કહેવાય? સ્કીપિંગ. શું કહેવાય? સ્કીપિંગ. જુઓ, ત્યારબાદ શું છે? બોલ ફેંકે છે, તો શું છે? થ્રો. થ્રો એટલે ફેંકવું. અને જ્યારે તમે ફેંકવાની ક્રિયા કરતા હો છો ત્યારે શું કહેવાશે? થ્રોઈંગ. શું કહેવાશે? થ્રોઈંગ. જુઓ, ત્યારબાદ કોઈ આપણે વસ્તુને લાત મારીએ તો શું કહેવાય ને? કિક. શું કહેવાય? કિક કહેવાય, મારવું, બરાબર છે? તો અહીં જ્યારે આપણે ક્રિયા કરતા જ હોય, તમે તમારી સામે કોઈ રમકડું આવી જાય, કંઈ પણ વસ્તુ હોય, અને તમે એને આમ લાત મારી હોય તો શું કહેવાય? કિકિંગ. શું કહેવાય? કિકિંગ, બરાબર. ત્યારબાદ જુઓ શું છે. સીધું સીધા ઊભા છે ને? સ્ટેન્ડ. હવે તમે પણ સીધા ઊભા રહો છો અને તમે કંઈ હલનચલન ના કરો તો તમે શું કહી શકો? શું બોલો? સ્ટેન્ડિંગ. શું બોલો? સ્ટેન્ડિંગ. ત્યારબાદ જુઓ શું છે. વોક. શું છે? વોક, બરાબર છે? હવે જ્યારે તમે ચાલવાની ક્રિયા કરતા હોય વોકની તો શું કહેવાશે? વોકિંગ. શું કહેવાશે? વોકિંગ. ત્યારબાદ જુઓ તો શું છે. માઇક કંઈક દેખાય છે તો શું કરતો હશે આ બોય? સિંગ, ગાતો હશે, બરાબર ને? તો જ્યારે તમે પણ કંઈક ગાવ છો, કંઈક મૂવીનું સોંગ ગાવ છો તો તમે શું કહેશો? આઈ એમ સિંગિંગ. એટલે સિંગની પાછળ શું લગાશે? આઈએનજી. તો શું થશે? સિંગિંગ, બરાબર છે? જુઓ, ત્યારબાદ બે હાથ વડે શું કરે છે? ક્લેપ કરે છે, બરાબર? તમે બધા કરો તો ક્લેપ કરો તો તમે શું કહેશો? ક્લેપિંગ. શું કહેવાશે? ક્લેપિંગ, કારણ કે તમે ક્રિયા કરી અને તમારી ક્રિયા ચાલુ છે. તો સ્ટુડન્ટ્સ, હવે તમને એક્શન પ્લસ આઈએનજી ખબર પડી ગઈ ને? એકદમ પાકું. હવે આપણે સેન્ટેન્સીસ સાથે જોઈશું, બરાબર છે? જેની અંદર હું તમને કેટલાક ચિત્ર બતાવીશ અને આપણે સેન્ટેન્સ જોઈએ, ઓકે? જો સ્ટુડન્ટ્સ, આ ચાઇલ્ડ શું કરે છે પિક્ચરમાં? દેખાય છે તમને? જુઓ, રાઈટ, બરાબર છે ને? હવે જુઓ, એ ચાઇલ્ડની લખવાની ક્રિયા કેવી છે? રાઈટની ક્રિયા ચાલુ છે. તો શું થશે? રાઇટિંગ. શું થશે? રાઇટિંગ. તો આપણે અહીં લખી શકીએ, ધ ચાઇલ્ડ ઇઝ રાઇટિંગ. ધ ચાઇલ્ડ ઇઝ રાઇટિંગ થાય ને? તો આ રીતે હવે સામેવાળા જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ પણ હોય, એ જ્યારે કોઈ કંઈક વસ્તુ કરી રહ્યા હોય કે કંઈક ક્રિયા કરી રહ્યા હોય તો ત્યારે આપણે એમના વિશે કંઈ કેવું હોય તો આપણે આ રીતે સેન્ટેન્સમાં તેમને કહી શકીએ. જેમ કે આપણે હમણાં કીધું કે ધ ચાઇલ્ડ ઇઝ રાઇટિંગ, એટલે કે બાળક
લખે છે. હવે જુઓ આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો એમાં શું છે. જુઓ આ પિક્ચરમાં શું છે. હા બોય છે, શું કરે છે ધ્યાનથી જોજો. રનિંગ, રનિંગ કરે છે ને. તો તમે હવે તમારી સામે તમારો ફ્રેન્ડ હોય અને એ ફ્રેન્ડ રનિંગ કરે છે તો તમારે કેવું હોય તો એનું નામ લઈને પણ કહી શકો કે રોહન ઇઝ રનિંગ, અને ના કેવું હોય તો બોય પણ કહી શકો. તો આપણે અહીં લખ્યું છે બોય, ધ બોય ઇઝ રનિંગ, બરાબર. થયું. હવે જુઓ, હવે જુઓ તો આ પિક્ચરમાં ગર્લ શું કરે છે કહો મને. ડાન્સ કરે છે, બરાબર. તેની ક્રિયા ચાલુ છે. હવે સમજો આ તમારી સિસ્ટર જ છે, બરાબર ને. અને એનું નામ હોય તો તમે નામથી પણ કહી શકો. તો આપણે અહીં ગર્લનો ઉપયોગ કરીશું. ધ ગર્લ ઇઝ સાની ક્રિયા થઈ રહી છે, ડાન્સિંગની. તો આપણે લખીશું ધ ગર્લ ઇઝ ડાન્સિંગ. સમજાય છે. હવે જુઓ અહીં નેક્સ્ટ પિક્ચર જુઓ. આ પિક્ચરમાં બોય શું કરે છે જુઓ તો. જમ્પ કરે છે, અને તેની જમ્પ કરવાની ક્રિયા કેવી છે, ચાલુ છે. તો સેન્ટેન્સ શું થશે, ધ બોય ઇઝ જમ્પિંગ, ધ બોય ઇઝ જમ્પિંગ. એમ તો આપણે બધા સેન્ટેન્સ ગઈકાલે જોયા ને, ડક્સની ક્રિયા કરતા હતા તો કહેતા હતા ને આપણે. ડક્સ જ્યારે પોતે કહે છે ત્યારે શું કહે છે, આઈ એમ ઇટિંગ, આઈ એમ ડ્રિંકિંગ. આ રીતે આપણે સેન્ટેન્સ જોયા જ્યારે તમે પોતે કરતા હો ત્યારે, બરાબર. પણ સામેવાળા વ્યક્તિ વિશે જ્યારે તમારે કેવું હોય તો તમે બોય ગર્લ નેમનો ઉપયોગ કરીને પણ આવી રીતે સેન્ટેન્સ બોલી શકો અને લખી પણ શકો. ઓકે બાળકો, આપણે વધુ સેન્ટેન્સ જોઈએ. હવે જો તો આ પિક્ચરમાં તમને શું દેખાય છે, બોય દેખાય છે ને. બોય માટે આપણે શાનો ઉપયોગ કરીએ તમને ખબર છે, હીનો ઉપયોગ કરીએ છીએ ને. તો હી ઇઝ પ્લેઇંગ. હવે જુઓ તો એ બોય શું કરે છે કહો મને. વોક કરે છે, અને જુઓ એની વોક કરવાની ક્રિયા કેવી છે, ચાલુ છે. એટલે શું થશે, વોકિંગ. શું થશે, વોકિંગ. હી ઇઝ વોકિંગ, બરાબર છે. હવે નીચે જુઓ, ગર્લ છે, આ ગર્લ શું કરે છે કહો મને. સિંગ, ગાય છે ને. જુઓ એની ગાવાની ક્રિયા કેવી છે, ચાલુ છે. અને ગર્લ માટે આપણે શાનો ઉપયોગ કરી શકીએ, શીનો ઉપયોગ કરી શકીએ. તો સી ઇઝ કહો સિંગિંગ. સી ઇઝ સિંગિંગ, બરાબર છે. હવે જુઓ અહીં શું લખ્યું છે મેં, મોન્ટુ. મોન્ટુ ઇઝ બ્લેન્ક. હવે જુઓ તો આ પિક્ચરમાં મોન્ટુ શું કરી રહ્યો છે કહો. ડ્રાઈવ કરી રહ્યો છે, એટલે કે હાંકી રહ્યો છે. તો એની હાંકવાની ક્રિયા કેવી છે, ચાલુ છે. તો શું થશે, ડ્રાઇવિંગ. તો શું લખીશું આપણે, મોન્ટુ ઇઝ ડ્રાઇવિંગ. મોન્ટુ ઇઝ ડ્રાઇવિંગ, બરાબર. હવે જુઓ નેક્સ્ટ પિક્ચરમાં આ રવિ છે. કોણ છે, રવિ. અને રવિ શું કરે છે, સાયકલ પર બેસીને સાયકલની સવારી કરે છે. સવારી કરવું એટલે શું, રાઈડ. આપણે જોયું હતું ને ગઈકાલે, દક્ષ આપણે બતાવ્યું હતું. તો રવિ ઇઝ બ્લેન્ક અ બાઇસિકલ, એટલે રવિ સાની સવારી કરે છે તો કે બાઇસિકલની. તો શું આવશે અહીંયા, કઈ ક્રિયા થઈ, રાઇડિંગની ક્રિયા થઈ. તો આપણે અહીં લખીશું, રવિ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, બરાબર છે બાળકો. તો સ્ટુડન્ટ્સ, હવે તમને બધાને એક્શન પ્લસ આઈએનજીમાં એકદમ પાકી સમજ પડી ગઈ હશે, પડી ગઈ ને. તો આજનો આપણો ટોપિક આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. બાય સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.